अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा रावेग उज्जल गंगा जय मा जल यमुना गंगा उज्जल जल तरंगा तव शुभ नामे जावे तव शुभ आशीष मागे वाय जम जय गाता जन मन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे
તમારું જીવન તમને વતનની મોહબ્બત અને ઇબાદુલ્લાની ખિદમત શીખવે છે. વતનમાં સગલા સાથે હિલી મિલીને રહો, ખેરમાં સાબિત થાઓ, એવા બનીને રહો કે તમને દેખીને તમારા ઉદાતને યાદ કરે, એમ કહે કે આ ફુલાન જમાત આ મૌલાના અથવા છે, એ બી એક ખિદમત છે. મુમિનની જમાત તમને વસિયત કરું છું કે જે મિસલ આપના પૈગંબરે કીધું કે હુકુલ વતન મિનલ ઈમાન, વતનની મોહબ્બત કરવું ઈમાનનો હિસ્સો છે. તો તમે સગલા હંમેશા વતનની મોહબ્બત કરજો, એના વફાદાર રહેજો, એના તમામ કાનૂનની પાબંદી કરજો અને વતનની હર કામયાબીમાં હિસ્સો લેજો. આખીમાં એમ દુઆ કરીએ, ખુદા દાલા હિન્દુસ્તાનને આબાદો સાથ બાકી રાખે, હિન્દુસ્તાનના બોલબાલા થાય અને અમને મોલાની વસિયત મુતાબિક અમલ કરવાની યારી અને તોફીક આપે, અને આપ મોલાની ઉમર શરીફને તારો જે કયામત દરાજ અને દરાજ કરે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. હિન્દુસ્તાન આપનું મુલ્ક છે, આપનું વતન છે, અને હિન્દુસ્તાનની જમીનના અંદર આ મિટ્ટીના અંદર આપની વિલાદત થઈ છે, આપની પેદાઇશ થઈ છે. આપના પૈગંબર રસૂલલ્લાએ ફરમાયું છે કે અલ અર્દ ઉમ્મુકુમ વહિયા બિકુમ બરવા, કે આ જમીન તમારી માં છે, અને એ જમીન જે તમારી માં છે એ માં તમારા સાથે ભલાઈ કરે છે. તો જમીન આપની માં છે અને એ જમીન આપના વાસ્તે ભલાઈ કરે છે, તો આ જમીનના સ્પર્ધનના ઉપર એ વાજિબ છે કે એની માના સાથે ભલાઈ કરે છે. અને આપના ઉદાર દીએ આજ રસ્તે આપના ઉદાર ચલા છે, આપના ઉદાર આજ રસ્તા પર ચલા છે અને આ રસ્તા પર આપને ચલાયા છે. જે બી મુલ્કમાં રહો એ મુલ્કના હંમેશા વફાદાર રહેજો, એ મુલ્કના હર એક કાનૂન કાયદાની બરાબર પાબંદી કરજો. અને આપના ઉદાર આ રસ્તા પર કેવા ચલા છે અને આપને કેવા ચલાયા છે, જ્યાં કહા ભી આપના ઉદાર જમીનમાં જાય છે તો લોકો એને એમ્બેસેડર ઓફ પીસ શાંતિ દૂત તરીકે એને બોલાવે છે. આ કોણ છે? એમ્બેસેડર ઓફ પીસ છે, શાંતિ દૂત છે. અને આપને બી બહોળા કોમને આપના ઉદારતીએ કેવા વફાદાર બનાવ્યા છે, જે હુકુમતના ડોક્યુમેન્ટ હોય છે એના અંદર આ વાત લિખેલી છે કે આ બહોળા કોમ એ મુલ્કની વફાદાર કોમ છે. એ વાત એ લોકોએ લખેલી છે, મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાએ આ વાત જે લખેલી છે, તકરીબન આજથી આપણા બુઝુર્ગો બી આજ કામ કરતા આવ્યા છે ને, આજે આપણે મોલા એ જ કામ કરવાનું કહી રહ્યા છે કે જે મુલ્કમાં રહો એ મુલ્કના વફાદાર રહેજો, એના સાથે લાગણી રાખજો, એના સાથે મોહબ્બત રાખજો અને હરેકના સાથે હિલી મિલીને રહેજો. અને આ વાત હુકુમતના દસ્તાવેજના અંદર ડોક્યુમેન્ટમાં આ વાત લખેલી છે. 27મા દાઈ સૈયદના દાઉદ્દીન કુતુબ શાહ આપના જમાનના અંદર તે વખત હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનત હતી, અને સૈયદના દાઉદ્દીન કુતુબ શાહના આપના જમાનના જે મુમિનીન હતા, બહોળા કોમ હતા, એ લોકો કેવા મુલ્કના વફાદાર હતા, એવી વફાદારી કીધી કે એ વાત એ લોકોએ એક તે જમાનમાં હુકુમતના એક દસ્તાવેજ લખાયા, જેને મુદાહબ ફરમાન જેને સુનેરી ખતમાં લખવામાં આવ્યા છે. અને એ દસ્તાવેજ આજે 500 વર્ષ પછી આપના અહીંયા પર મોલાના ફદરનામા લાઇબ્રેરીના અંદર મોજૂદ છે. એ દસ્તાવેજ છે ઓરિજિનલ, એમાં જે વાત લખેલી છે એ મોલાએ જે ફરમાઈ છે મેં પઢી દઉં છું કે આપના બુઝુર્ગો કેવા મુલ્કના વફાદાર હતા અને આ વાત હુકુમતના દસ્તાવેજમાં કઈ તરીકે લખેલી છે. આ મોલાએ જે ફરમાઈ છે એ પઢું છું. મેં શહેનશાહ અકબરના બાવા હુમાયુ મુઝાહબ ફરમાન લખી આપું, આજ મુંબઈમાં મોજૂદ છે. શું કહે છે એમાં કે મોમિનીન તમને તમારા રહેબરીએ કયા રસ્તે લગાયા,
કોમે બવાહિર ઇસ્માઇલિયાની શાનમાં લખે છે કે આ કોમ વેપારી કોમ, એટલે આપણા બોરા કોમ પાસે એ લોકો લખેલું છે દસ્તાવેજમાં કે આ કોમ વેપારી કોમ પડેલી છે કે રહેબરો એ શીખવી કે બાદશાહો સાથે વફા કરે, જે ભી હુકુમત હોય એના સાથે વફા કરે. એ મિસાલ ફરમાન લિખે છે કે કોમે બવાહિરીએ વફાદારી કીધી અને ગામોમાં મહેમાનદારી કીધી. એક ગામથી બીજા ગામ પહોંચાવવાને આવે, લિબાસ બદલીને અમને રસ્તો બતાવે, તાતીના લોકોથી અમને બચાવે, અમારી રહેબરી કીધી, એ ભૂલનાર નથી. આ નફીસ હદથી 945ના વર્ષમાં, એટલે 945ના વર્ષમાં આ વાત એ લોકોએ હુકુમતના દસ્તાવેજમાં લખેલી છે કે આ બોહરા કોમ એ મુલ્કના વફાદાર છે. આજે એ જ વાત તરફ કે આપણા દ્વાર કોઈ આગળ આપણા કોમને જે વાત પર જે રસ્તા ચલાવ્યા છે એ જ રસ્તા આજે મોટા નાગરિકરણ આપણે ચલાવી રહ્યા છે અને આ જ વાત શીખવી રહ્યા છે કે આપણું ઈમાન એમ કહે છે કે જે બી મુલ્કમાં રહો, જે હુકુમત સાથે રહો, હંમેશા એ હુકુમત વફાદારી છે. કોઈ વખત બી હુકુમતની મુખાલફત કરવું અથવા ઉદાથી આપણે શીખાયું નથી, ના કીધી છે ના શીખાયું છે. ખુદા દાદા આપને આજનો દિન જે છે એ દિનના અંદર આપણા ઉદાથી જે આપણે શિખામણો દીધી છે એ શિખામણને આપણને હજી ઝ્યાદા મજબૂત કરી, એ શિખામણને હજી આપણા દિનમાં ઝ્યાદા ઉતારીએ કે હંમેશા જ્યાં કહાં રહીએ, જે ગામમાં રહીએ, જે મુલ્કમાં રહીએ, જે જગા રહીએ, જે મહોલ્લામાં રહીએ, એના સાથે એવા હિલીને રહીએ આપણે દેશને લોકો આપણા ઉદાહરણને યાદ કરે કે આને તૈયાર કરનાર આ લોકો આવા છે કે આને તૈયાર કરનાર સેવા હશે એ વિશે લોકો કરે. દાદા આપણી રહેબરી કરવા વખતે મદન આલી કલમ પદક આખાની બોલ શરીફને કયા મતલબ.